नमस्कार, जय हिंद, वंदे मातरम। विद्यार्थी मित्रों, तमारो स्वागत छे आईएएस लाइफस्टाइल एकेडमी द हिंदू डेली करंट अफेर एनालिसिस लेक्चर मां। जहां जे पण विद्यार्थीओ स्पर्धात्मक परीक्षा की तैयारी करी रह्या छे, ए विद्यार्थीओनी करंट अफेर नी प्रिपरेशन सारी रीते थई शके ए हेतुसर आपणे डेली बेज पर द हिंदू गुजराती एनालिसिस जोईए छे, जेमां आपणे एग्जाम पॉइंट ऑफ व्यू अगत्यने जेटला पण मुद्दा होय एने हुं तमारी साथे चर्चा करूं छूं डिटेल मां। ઘણી બધી એડિશનલ ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરું છું, આપણે ક્વેશ્ચનની પણ ચર્ચા કરીએ છીએ કે જે અગાઉ પૂછાઈ ગયા હોય, અને બીજી બધી ઘણી બધી બાબત કે જે તમને કોઈ પણ એડિટોરિયલ કે ન્યૂઝ છે એના સંદર્ભમાં તમને ખબર હોવી જોઈએ। વિદ્યાર્થીઓને તો ખ્યાલ જ છે જે રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન કરે છે, બાકીના જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે જો તમે પણ ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે આઈએસ લાઇફસ્ટાઇલ એ જોઈન્ટ કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે। ત્યાં તમને એક લિંક ઉપર ટોપ પિન કરેલી છે, લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। એની સિવાય તમે યુપીએસસી જીપીએસસી સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર પણ ડાઉનલોડ કરી શકો છો આપણી વેબસાઇટ www.islifestyle.com પરથી, અને પ્રેક્ટિસ કરી શકો છો સારી રીતે જે જરૂરી છે। અને જે પણ વિદ્યાર્થી મિત્રો છે કે જે પણ કોઈ ક્વેશ્ચન કોમેન્ટ કરતા હોય છે યુટ્યુબ વિડીયોની અંદર, તો એની માહિતી આપતો હોઉં છું। તો ઘણા બધા એવા વિદ્યાર્થી હતા કે જે હજી ફ્રેશર છે, જે કોલેજમાં પોતાની પ્રિપરેશન શરૂ કરવા માંગે છે બરાબર, અને કન્ફ્યુઝ હતા પોતાના સબ્જેક્ટને લઈને, ઘણા સમયથી રિક્વેસ્ટ આવતી હતી વિદ્યાર્થી મિત્રોની, તો એ ઇન્ફોર્મેશન લેક્ચર મેં પ્રોવાઈડ કરેલો છે તમને, તો તમે એ જોઈ શકો છો। યુપીએસસી હિન્દી પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે, એમાં મેં તમને માહિતી આપી તમે કયા સબ્જેક્ટથી પ્રિપરેશન શરૂ કરી શકો છો બરાબર। હજી એક બીજા પણ ટોપિક છે, તો એ પણ આપણે એક પછી એક ટોપિક ઉપર ડિટેલ લેક્ચર આવતા જશે જે તમને ઉપયોગી થશે। અને જે પણ વિદ્યાર્થી અત્યારે નવા જોડાયા છે એ વિદ્યાર્થી માટે તમે જૂના જેટલા પણ લેક્ચર છે એ ઓલરેડી તમને, તમે જે પણ ક્વેશ્ચન કરી રહ્યા તો એ બધી માહિતી ત્યાં અવેલેબલ જ છે, તો પહેલાં તમે જોઈ લો। એ જોયા બાદ પણ તમને તમારા ક્વેશ્ચન સોલ્વ ના થાય તો ક્વેશ્ચન કોમેન્ટ કરો, તો ટીમ દ્વારા તમને એનો રિપ્લાય આપવામાં આવશે જરૂરી હશે તે બરાબર, અને જરૂરી હશે તો હું તમને લેક્ચર પણ પ્રોવાઈડ કરી દઈશ જે તમને એક્ઝામમાં ઉપયોગી થશે। ખાસ તમારી પ્રિપરેશન કઈ રીતે સારી અને સુગમ બને એની માહિતી તમને આપવામાં આવશે। બીજી અગત્યની બાબત, જે વિદ્યાર્થીઓ ડેલી બેઝ ઉપર કરંટ અફેર લેક્ચર જોવે છે એ એટેન્ડન્સ આપવાનું ના ભૂલે, પ્રેઝન્ટ સર થેન્ક યુ સર કરીને કોમેન્ટ કરી શકે છે, પોતાનું નામ એરિયાનું નામ, એટલે ખબર પડે કેટલા વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે કરે છે। આજે આપણે જે અગત્યના ટોપિક જોવાના છીએ તો એમાંથી એક ફરીથી રિપીટ ટોપિક આવ્યો છે, એ ટોપિક આવ્યો છે પાર્લામેન્ટરી કમિટી ફંક્શન એન્ડ રોલ ઇન પાર્લામેન્ટરી ડેમોક્રેસી બરાબર, તો એની આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ। તો ઘણી બધી જે આની ચર્ચા છે એ આપણે ઓલરેડી કરેલી છે, જેમ કે તમને ખ્યાલ જ હશે આપણે એક આની પહેલા જે પાર્લામેન્ટરી કમિટી છે તો એમાં મેં તમને તમારી સાથે ડિસ્કશન કરી હતી કે કમિટી બે પ્રકારની હોય, એક હોય છે સ્ટેન્ડિંગ કમિટી બરાબર, બીજી હોય છે એડોક કમિટી, એડોક કમિટી હોય એ હોય સ્મોલર ટાઈમ પીરિયડ માટે બરાબર, અને બીજી જે સ્ટેન્ડિંગ કમિટી હોય એ પરમેનન્ટ કમિટી હોય જેના મેમ્બર ચેન્જ થયા કરતા હોય, જેમાં આપણે વાત કરી હતી રાજ્યસભાના જે મેમ્બર છે તો એનો જે ટેન્યુર હોય છે એ એક વર્ષનો હોય, તો એ બે વર્ષનું જ્યારે કરવાનું હતું ત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરી હતી અલગ અલગ કમિટીની। તો કમિટીની અંદર આપણે જોયું હતું 21 મેમ્બર લોકસભાના હોય અને 10 મેમ્બર હોય રાજ્યસભાના, 31 મેમ્બરની અલગ અલગ કમિટી હોય, ટોટલ આપણે 24 કમિટીની જે છે સ્ટેન્ડિંગ કમિટી એની આપણે વાત કરી હતી। એડવોક કમિટી જે હોય છે એ જરૂરિયાત અનુસાર જે આપણી પાર્લામેન્ટ હોય છે બરાબર, એની નીટની અનુસાર એ કમિટીઓ બનાવવામાં આવતી હોય છે। બીજી અહીંયા અગત્યની બાબત જણાવવામાં આવી છે એ છે કે અલગ અલગ કમિટીઓ દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યા છે એ બિલને લઈને ઇન્ફોર્મેશન આપી છે કે 60% બિલ છે એ 14મી લોકસભા દ્વારા પાસ થયા છે અને 71% છે બરાબર, અલગ અલગ યર પ્રમાણે એ 15મી લોકસભા દ્વારા પાસ થયા છે, કમિટી જે રેકમેન્ડેશન છે ઓવરઓલ એની ડેટા છે બરાબર તમે, અને બાકીની એક 16મી લોકસભા માટે પણ ડેટા છે એ છે પ્રપોઝન વાઇઝ બે છે 27%, તો એક ડેટા આપેલા છે। અગત્યના પોઈન્ટ ની આપણે ચર્ચા કરીએ તો પાર્લામેન્ટરી કમિટી છે એનો રોલ શું છે પાર્લામેન્ટમાં એને લઈને છે, બીજી અગત્યની બાબતોની ચર્ચા કરવામાં આવી છે,
કે જે લોકસભા સ્પીકર છે અને રાજ્યસભા ચેરમેન છે, તો એના કાર્યને લઈને કે જે અગત્યના બાબત હોય એમાં. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે, મેં તમારી સાથે જ્યારે એન્ટી ડિફેક્શન લોની વાત કરી હતી તો મેં તમને જણાવ્યું હતું કે જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, બરાબર, કારણ કે રાજ્યસભા, લોકસભા કે વિધાનસભા કોઈ પણ સભા હોય, તો ત્યાં જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, મતલબમાં સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર, ચેરમેન અથવા ડેપ્યુટી ચેરમેન, તો એ જે પણ પ્રિસાઇડિંગ કરે છે, બરાબર, જે સદન ચલાવે છે, તો એ પ્રિસાઇડિંગ ઓફિસર જે પણ જમા હોય એ એન્ટી ડિફેક્શન લોની અંદર એઝ અ ટ્રિબ્યુનલ કાર્ય કરતા હોય છે, બરાબર. તો એ પોતાનું જયારે કાર્ય કરતા હોય તો ત્યારે મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે એને નિષ્ઠાપૂર્વક, બરાબર, કોઈ પણ પાર્ટી સાથે જે કનેક્શન હોય એ રાખ્યા વગર પોતાનું જજમેન્ટ આપવાનું હોય છે. તો એવું ખાલી એન્ટી ડિફેક્શન લોમાં નથી કરવાનું, એવું હરેક જગ્યાએ કરવાનું હોય છે, બરાબર. પોતાની જે પણ પાર્ટીથી આવતા હોય સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, બરાબર, તો એ લોકોએ પોતાની પાર્ટીનો પક્ષ ખેંચવાનો નથી, જે એનું બાઇન્ડિંગ હોય, બરાબર, એ હોવું જોઈએ નહીં, કે જેથી એ પોતાની જે પદ છે એની ગરિમા જાળવી શકે, સત્યનિષ્ઠાથી કાર્ય કરી શકે. પણ આપણે, મેં તમારી સાથે ચર્ચા કરી હતી, એવું ઘણી બધી વખત જોવા મળતું નથી, પણ એમાં પણ ઘણા બધા નામ છે, એક્સેપ્શનમાં છે, એ છે જીવી માલવનકર, બરાબર, પછી પીએ સંઘમાં છે, બરાબર, સોમનાથ ચેટર્જી છે, આ બધા એવા નામ છે કે જે પણ એ સ્પીકર બન્યા છે, ચેરમેન બન્યા છે, પણ એને પોતાની પાર્ટીનું જ આપણે આગળ વધારવું એ રીતના કોઈ પણ બેઝ ઉપર કાર્ય કર્યું નથી. એ ખૂબ સારી વાત. તો અહીંયા પાર્લામેન્ટરી રેવોકેશનની અંદર જે અલગ અલગ કમિટી કાર્ય કરતી હોય છે, બરાબર, પછી એસ્ટિમેશન કમિટી હોય, એકાઉન્ટ કમિટી હોય, ફાઇનાન્શિયલ કમિટી હોય, અલગ અલગ કમિટી, તો એ કમિટીનો જે રોલ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એના પણ કારણ છે, હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરી, બરાબર. આપણે એક, મેં તમને ઘણી વખત કીધું છે, જ્યારે જ્યારે કરંટ બેઝ કોઈ પણ ટોપિક વધારે ચર્ચામાં ચાલશે અને એ ટોપિક એક્ઝામ રિલેવન્ટ ખૂબ હોય, આવવાની શક્યતા પણ હોય, બરાબર, તો એ ટોપિકનું હું તમને સ્પેશિયલ લેક્ચરની અંદર બધી ઇન્ફોર્મેશન સેપરેટલી પ્રોવાઈડ કરી દઈશ, બરાબર, કે જે ઇન્ફોર્મેશન અહીંયા ના આપેલી હોય, કારણ કે અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે એ સ્કેટર્ડ ઇન્ફોર્મેશન છે, બરાબર, સ્ટેટિક ઇન્ફોર્મેશન છે, જે બધી એક સાથે પૂછાય એવા કોઈ ચાન્સીસ નથી. તો હું તમને જે માહિતી આપું છું એ જેટલો પણ આ ટોપિક છે, સ્ટેન્ડિંગ કમિટી, એડોક કમિટી, બરાબર, પછી જે ચેરમેન હોય, એ એસ્ટિમેટેડ કમિટી હોય, એકાઉન્ટ કમિટી હોય, આ બધી જે ઇન્ફોર્મેશન છે એ દેશ છે, જે પોલિટી છે એ ટોપિકમાં, કે જેમાં તમે પાર્લામેન્ટની અંદર પાર્લામેન્ટરી કમિટીનો જે ટોપિક છે જે તમારે પ્રિપરેશન કરવાનો છે, બરાબર. તો મેં તમને જે ગઈકાલે લેક્ચર પણ આપ્યું એમાં પણ મેં તમને વાત કરી કે ભાઈ ઘણી બધી ઇન્ફોર્મેશન હોય, કે જો તમને પાર્લામેન્ટરી કમિટીવાળા દરેક કોન્સેપ્ટ ખબર હોય તો આ તમને બધી ઇન્ફોર્મેશન ઉપયોગી લાગે, કઈ રીતે મહત્વની છે. એ તો ઘણા બધા વિદ્યાર્થી આ બધું માહિતી હોય એ સ્કીપ કરી દે કે ભાઈ આમાંથી પૂછાય એવી ઇન્ફોર્મેશન અથવા કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ વાળી કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, બરાબર. તો આ જે કારણ હતું, ઘણી બધી જે ટોપિક છે સમજવા માટે થિયોરેટિકલ બેઝ તમારો જે ક્લિયર હોવો જોઈએ જે તમને ઉપયોગી થાય. પછી ચર્ચા કરી લો, અહીંયા ફરીથી એક આપણે જે ડિસ્કશન કરેલા છે એ ટોપિકનું રિપીટેશન છે, એ છે આપણે ત્રણ લેબર લોની જે વાત કરી હતી, બરાબર, તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, સોશિયલ સિક્યુરિટી કોડ અને ઓક્યુપેશન સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020. આ બધા જે બિલ છે એ આની પહેલાંના 2019માં જે રિસ્પેક્ટિવ કોડ હતા, આપણે લેબર કોડ હતા, બરાબર, વર્કરોને લગતા, તો એની અંદર ચેન્જીસ કરેલું છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો આપણે એની ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ હતી. ટૂંકમાં આ બિલ લાવવા માટે જે સરકાર દ્વારા આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલી હતી, એ આર્ગ્યુમેન્ટ હતી કે ભાઈ 2014 જે સરકાર છે એ લેબર લોની અંદર શું કરી રહી છે, એમાં રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહી છે, કે જેથી જે લેબર છે એના હિતો હોય, એનું શું થાય, એનું રક્ષણ થાય, અને એને પણ જે બેઝિક નીડ્સ છે અલગ અલગ એને મળી રહે, કે જે એને સામાન્ય રીતે મળતી હોતી નથી. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે કોરોના વાયરસ પેન્ડેમિક લોકડાઉન, બરાબર. એમાં સૌથી વધારે જો કોઈને તકલીફ વેઠવી પડી હોય તો એ વર્કર જ હતા, કંપનીના હોય કે અલગ અલગ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા હોય, પછી એ લેબર લોની અંદર આવતા હોય કે ના આવતા હોય, દરેક વસ્તુ. તો અગત્યની બાબત હતી, મેં તમારી સાથે ચર્ચા કરી હતી એ ચર્ચા હતી સૌથી પહેલા, કે જે અહીંયા આ પોઈન્ટ બિલ પાસ કરવા પહેલા ચર્ચા થઈ હતી, કે ગવર્મેન્ટ છે એ બધા વર્કરો પાસેથી એનો જે સ્ટ્રાઇક કરવાનો રાઇટ છે, બરાબર, સ્ટ્રાઇક રાઇટ આપણે જોયેલું હતું એ દૂર કરી રહી છે. તો ત્યારે ગવર્મેન્ટે જાણ કરી હતી,
અમે કોઈ પણ સ્ટ્રાઇક રાઇટ છે લેબરના એ દૂર નથી કરી રહ્યા, બરાબર, કારણ કે એનું પણ પોતાનું એક મહત્વ હોય છે. કે જેની અંદર ગવર્મેન્ટે શું કરેલું હતું કે ભાઈ 14 દિવસનો નોટિસ પીરિયડ આપવાનું પ્રાવધાન કરેલું હતું, મતલબમાં જે પણ કોઈ યુનિયન હોય, જે પણ કોઈ વર્કર યુનિયન હોય, એના દ્વારા કંપનીને 14 દિવસનો નોટિસ પીરિયડ આપવાનો, કે જેમાં કંપની કોઈ પણ ડિસિઝન લે જે ડિમાન્ડ હોય વર્કરોની એના સંદર્ભમાં, એ પછી પગાર વધારવાની હોય કે મશીનરી નવા લેવાની વાત હોય કે હેલ્થને લઈને વાત હોય કે સિક્યુરિટીને લઈને વાત હોય, તો એ મુદ્દા પોતાના રાખી શકે છે. 14 દિવસમાં જો કંપની એને ફીડબેક ના આપે તો જે વર્કર છે એ સ્ટ્રાઇક પર જઈ શકે છે. તો એ એક વસ્તુ હતી. બીજી મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે આ બિલની અંદર જે પહેલા 100 વર્કર કામ કરતા હોય એની ઉપર ઇમ્પ્લિમેન્ટ થતી હતી, તો એ જે થ્રેશોલ્ડ વેલ્યુ 100 વર્કરની હતી એને વધારીને 300 વર્કર કરી દેવામાં આવ્યા, જે નવા ચેન્જીસ છે, બરાબર. અને એ 2019માં હતા ને, આ અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે, બરાબર. આ મેં તમારી સાથે એક બીજું પણ કારણ ડિસ્કસ કરેલું હતું કે હવે ચાલો 100 હતા તો એ ઘણી રિસ્પેક્ટિવ વાત હતી, પણ જે 300 કરી દીધા, બરાબર, તો એવી કોઈ ઇન્ડસ્ટ્રી કે જેની અંદર 250 વર્કર છે અથવા 290 વર્કર જ છે એની ઉપર આ બધા લો લાગશે નહીં, તો એનું શું, એના માટે કયા લો લાગશે, એની કોઈ સ્પષ્ટતા આની અંદર કરવામાં આવેલી નથી. બીજું જે અહીંયા સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે એ છે સેફ્ટી હેલ્થ વર્કિંગ કન્ડિશન. તો એની અંદર પણ મેં તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરી હતી કે વર્કરની સેફ્ટી માટે, હેલ્થ માટે શું કરવામાં આવશે. દર વર્ષે જે વર્કર છે એનો હેલ્થ ચેકઅપ કરાવવું, બીજું કે એને પ્રોપર એન્વાયરમેન્ટલ કન્ડિશન પ્રોવાઈડ કરવી, સેફ્ટી મેઝર્સ જેટલા હોય. ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રી હોય કે જે આપણે મેટલ સાથે કામ કરતી હોય, સ્ટીલ ઇન્ડસ્ટ્રી હોય, આયર્ન ઇન્ડસ્ટ્રી હોય, તો એમાં વર્કરોને કોઈ પ્રોબ્લેમ ના થાય તો એના માટે જેટલા પણ સેફ્ટી ઇક્વિપમેન્ટ જોતા હોય તો એ પ્રોવાઈડ કરાવવાના, એની હેલ્થનું ધ્યાન રાખવાનું. પછી એક ઇમરજન્સી ફંડ રાખવાનું કે જેથી જ્યારે પણ કોઈ ઇમરજન્સી કન્ડિશન થાય તો એ ફંડનો ઉપયોગ કરી શકાય. અને બાકી ઘણી બધી જે ટ્રાવેલિંગ કરતા વર્કર હોય તો એને એલાઉન્સીસ અને બીજા જે પણ કોઈ બેનિફિટ આપવા પડે તો એ પ્રોવાઈડ કરાવવા પડશે. બીજી વસ્તુ કે આ બધું ઇમ્પ્લિમેન્ટ કરવામાં મેં એક ચર્ચા તમારી સાથે એ પણ કરી હતી કે ભાઈ કંપની છે એને ઘણા બધા અલગ અલગ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડતા હોય છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટની મુલાકાત લેવી પડતી હોય છે, પ્રોપર રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે, વર્કર હોય એનું જેટલી પણ ડેટા હોય એ, બીજું તો એ બધા ડેટા કરવામાં કંપનીને વધારે લોડ પડે છે. તો આને બને એટલું ઇઝી કરવાની વાત હતી, બરાબર, એક પોર્ટલ બનાવીને કામ કરવાની વાત હતી કે ભાઈ જેથી કંપનીને વધારે એરેસ ના થાય, બરાબર, ઓછા ડોક્યુમેન્ટેશનથી ઇઝીલી કામ થાય એવી પ્રાવધાન કરવાની વાત હતી. બીજા મેં તમને એક એવા વર્કરની પણ વાત કરી હતી, બે પ્રકારના અહીંયા વર્કરોની આપણે ત્યારે ચર્ચા કરી હતી. એક વર્કર એવા છે જે ઇન્ડસ્ટ્રી કે કંપની કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની પ્રિમિસિસમાં કામ કરતા હોય, મતલબમાં હું તમારી સાથે વાત કરું તો માની લો કે હા XYZ ઇન્ડસ્ટ્રી છે, આપણે એને નામ આપી દઈએ કે ભાઈ ONGC અત્યારે ચાલે છે, તો ONGCનું એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે ONGC કંપની છે, તો એ કંપની આ આટલા એરિયાની અંદર કાર્ય કરે છે, તો જે વર્કર છે એ વર્કર બધા અહીંયા ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે, બરાબર. આ તો આપણે ફિઝિકલી સમજી શકીએ કે ભાઈ આની અંદર જે વર્કર કામ કરે છે એ ONGCની અંદર કામ કરતો વર્કર છે. અને બીજા આપણે વાત કરીએ હતા ઓલા અને ઉબર જેવી કંપનીઓના જે અલગ અલગ ડ્રાઈવર્સ, બરાબર, જે કેબ એની સાથે અટેચ છે, તો એની કોઈ પ્રિમાઇસિસ નથી, પણ આપણને ખ્યાલ જ છે આખા ભારત લેવલે અથવા આઉટ ઓફ ઇન્ડિયા પણ એ બધા વર્કર કામ કરતા હોય છે. આપણે બંને પ્રકારની વર્કરની વાત કરી હતી. તો ઓલા ઉબર વાળા વર્કરોની તો અત્યારે આપણે ચર્ચા નથી કરતા, આપણે એ વર્કરોની ચર્ચા કરી જે ફિઝિકલી ONGC કંપનીની અંદર કામ કરે છે. તો એ વર્કર પેલા માની લો કે ભાઈ આ 300 લેબરની ઉપર આવે છે તો એ બધાનું રજીસ્ટ્રેશન ને બધું હશે, પણ 300ની ઉપર આવતા નથી, મતલબમાં મેં તમને 250 કે 200 વાળી જે કન્ડિશન કીધી એમાં, તો અહીંયા જે વર્કર કામ કરતા હોય છે, બરાબર, તો એના કોઈ આઈકાર્ડ નથી હોતા, એમને કોઈ સિક્યુરિટી નથી હોતી, બસ એટલું એમને જ હોય છે કે ભાઈ જે લેબર વર્કિંગ માટે વર્કરોની જરૂર હોય છે, તો બહારથી એરિયા વાઇઝમાં લોકલ એરિયામાંથી જે પણ કોઈ વ્યક્તિ કામ કરવા માંગતા હોય એ કંપનીની અંદર આવી શકે છે, કામ કરી શકે છે, જેટલા પણ દિવસ પડશે એ દિવસ પ્રમાણે દિવસના જે પણ નક્કી હોય 150 રૂપિયા 200 રૂપિયા એ એને પ્રોવાઈડ કરાવવામાં આવશે, બરાબર. તો એ વર્કરોની પાસે પોતાની કોઈ આઈડેન્ટિટી હોતી નથી, તો એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ઓછી જે ઇન્ડસ્ટ્રી હોય, ઓછી કે વધારે, જે પણ વર્કર જે પણ ઇન્ડસ્ટ્રીની સાથે કામ કરે છે એનો આઈકાર્ડ અથવા એની ઓળખ હોવી જોઈએ, કે જેથી એ કંપનીથી એ બીજા કંપની ટ્રાન્સફર થાય તો ઇન્ટરમિડિયેટમાં પણ જો લેબર છે એને કોઈ નીડની જરૂર હોય તો પ્રોવાઈડ કરવામાં આવે.
ઘણી બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, બાકીની ઇન્ફોર્મેશન જે બિલની અંદર પ્રોવાઈડ કરેલી છે બરાબર એ હું તમારી સાથે ડિસ્કસ કરું છું. મેં તમને ઓલરેડી કહી રાખેલું છે ત્રણેય બિલની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશીપ કોડ, જે સોશિયલ સિક્યુરિટી કોડ અને ઓક્યુપેશન સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ છે, એના મુખ્ય મુખ્ય જે પણ બાબતો છે આ બિલ અવેલેબલ હોય છે બરાબર. તો બિલ અને ડ્રાફ્ટ કઈ રીતે વાંચવા, ક્યાંથી વાંચવા એ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો કોમેન્ટ કરજો, હું તમને જણાવીશ તમે જે પણ પાર્લામેન્ટ દ્વારા કે આપણી વિધાનસભા દ્વારા બિલ પારિત થાય બરાબર. બિલ અને એક્ટમાં પણ ફરક છે એ ડિસ્કસ કરી લઈએ. બિલ એટલે એવું માની લો કે ભાઈ જે આ લેબર બિલ છે બરાબર, એ જ્યારે લાવવામાં આવ્યું હોય પાર્લામેન્ટની અંદર તો એ બિલ કહેવાય બરાબર, કે જેની અંદર ડ્રાફ્ટ કહેવાય. અલગ અલગ જે પણ રેકમેન્ડેશન મેં અત્યારે તમારી સાથે વર્કરોની પ્રોબ્લેમ ડિસ્કસ કરી અને જે બધા ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી, તો એ બધી પ્રોબ્લેમનું એક ડ્રાફ્ટ હોય એની ઉપર પાર્લામેન્ટની અંદર ત્રણ હિયરિંગ થાય બરાબર. પહેલાં માની લો કે ભાઈ લોકસભામાં લાવવામાં આવ્યું, તો લોકસભામાં હિયરિંગ થાય, લોકસભામાં વોટિંગ થાય, લોકસભામાં બિલ પાસ થાય, પછી રાજ્યસભામાં જાય, રાજ્યસભામાં ત્રણ હિયરિંગ થાય, બધી મુદ્દા ઉપર ચર્ચા થાય, વોટિંગ થાય, ત્યાં બિલ પાસ થાય, બંને ગૃહમાંથી પાસ થાય, પછી જાય તે બિલ રાષ્ટ્રપતિ પાસે, રાષ્ટ્રપતિ સાઇન કરે એટલે એ એક્ટ બની જાય બરાબર. પછી એક્ટનું ઇમ્પ્લિમેન્ટ કરે કોણ, જે ભવિષ્યમાં આઈએસ બનશે, ડિસ્ટ્રિક્ટ એરિયા વાઇઝ જે પણ ઓથોરિટી હોય એ જે પાર્લામેન્ટ હોય બરાબર. મેં તમને ઘણી વખત કીધું છે, લેજિસ્લેટિવનું કાર્ય છે કાયદા બનાવવું, એક્ઝિક્યુટિવનું કાર્ય છે એનું પાલન કરાવવું, અને જ્યુડિશરીનું કામ છે કે જો કોઈ પાલન નથી કરતું તો એને પાલન કરાવડાવવું અથવા જરૂરી સજા કે કંઈ પણ આપવું. અને આ રીતે આખી સિસ્ટમ આપણી ચાલતી હોય બરાબર, ઇન્ટરલિંકિંગ, તો એ તમને ખબર હોવી જોઈએ. પછી ફરીથી એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે એની વાત કરી લઈએ. દોહા કાબુલ જર્ની કઈ કઈ વસ્તુ છે એની ચર્ચા કરી લઈ. આ મુદ્દો ઓલરેડી આપણે ડિસ્કસ કરેલો છે, જે અફઘાનિસ્તાન છે બરાબર, ત્યાંથી અમેરિકા નીકળી રહ્યું છે. તો આ બધા પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા છે, તો ફરીથી એક વખત રીકેપ કરી લઈએ. એટલે જૂના વિદ્યાર્થીને રીકેપ થઈ જશે અને જે નવા વિદ્યાર્થી છે એને ખ્યાલ આવી જશે. તો દોહા એરિયાની અંદર જે શાંતિ વાર્તાલાપ થતી હતી અફઘાનિસ્તાન માટે, તો અફઘાનિસ્તાનની હું તમને વાત કરું તો અફઘાનિસ્તાનની અંદર અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે રૂલ કરે છે, જેમાં આપણે વાત કરીએ તો અફઘાનિસ્તાનની અંદર અફઘાનિસ્તાન જે સરકાર છે બરાબર, અબ્દુલ્લા, બીજું છે તાલિબાન ગ્રુપ લીડર, તો તાલિબાન પણ ત્યાં રૂલ કરે છે અફઘાનિસ્તાનની અંદર. તો એના જે એક વ્યક્તિ છે એ છે મુલ્લા ઘાની બરાબર, અશરફ ઘાની, મુલ્લા ઘાની, તમને આ નામ બે તમે સાંભળેલા હશે. તો તાલિબાન રૂલ કરે છે ત્યાં. હવે અમેરિકા પણ ત્યાં હતું, જે હવે એક્ઝિટ કરે છે, એટલે અફઘાનિસ્તાનની અંદર એક વેક્યુમ ક્રિએટ થશે અમેરિકાના હોવાથી. અમેરિકા નીકળવાનું કારણ છે કે અમેરિકામાં ઇલેક્શન આવે છે બરાબર, અને ત્યાં પણ જે સોલ્જરો છે અફઘાનિસ્તાનની અંદર કે જે તાલિબાનને કંટ્રોલ કરવા માટે ગઈ હતી અને અફઘાનિસ્તાનની જે ડેમોક્રેસી છે, લોકશાહી છે, એને સ્થાપવા ગઈ હતી, પણ એ સફળ થઈ નથી. ઉલટા જે તાલિબાન છે એ ગ્રુપ છે એ વધારે એક્ટિવ થઈ ગયું છે બરાબર, અને એ પોતાનો જે એરિયા છે સતત વધારી રહ્યું છે. એ ખુદ ઈચ્છે છે કે ત્યાં તાલિબાનનો રૂલ્સ થાય બરાબર. તાલિબાન સ્થાપવામાં મેં તમને વાત કરી હતી, પાકિસ્તાનનો ખૂબ મોટો રોલ છે બરાબર, અને એ સેટઅપ કરવામાં અમેરિકા પણ હાજર હતું. હવે અમેરિકા ત્યાંથી નીકળે છે, તો અમેરિકા ગ્લોબલી શું સાબિત કરવા માંગે છે કે ભાઈ અમે ત્યાં ગયા અને અમે જ્યારે એક્ઝિટ થઈએ છીએ ત્યારે ત્યાં અમે પ્રોપર ડેમોક્રેસીની સ્થાપના કરી છે બરાબર, શાંતિ અને શાંતિ રહી, એના માટે જે તાલિબાન છે એનું અને અફઘાનિસ્તાન સરકારનું બંનેની મીટિંગ કરવામાં આવે છે બરાબર, કે જેથી એક વાર્તાલાપ થાય અને ત્યાં કોઈ પણ એટેક ના થાય, કે જેથી ત્યાં પબ્લિક છે એ શું ના કરે, વાયોલેશન ના થાય, પબ્લિક શાંતિથી રહે. તો આની અંદર અમેરિકાએ ઇન્ડિયાને પણ આમંત્રિત કરી હતી, ત્યારે ઇન્ડિયાએ જે અફઘાનિસ્તાન લેડ ગવર્નમેન્ટ, મતલબમાં ગવર્નમેન્ટ દ્વારા આ બધા ઇનિશિયેટિવ થાય, જે શાંતિ વાર્તાલાપ થાય એનું આગ્રહ કર્યો હતો બરાબર. તો મેં તમને એ પણ ચર્ચા કરી હતી કે ભાઈ ઇન્ડિયા દ્વારા પણ અફઘાનિસ્તાનની અંદર જે ગવર્નમેન્ટ છે એનું વધારે સારી રીતે ઇફેક્ટિવલી કામ થાય એવા પગલાં ઇન્ડિયા દ્વારા પણ લેવામાં આવે છે. ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ઇન્ડિયા પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે. અને તાલિબાન છે કે અહીંયા બંને વચ્ચે વધારે સારી રીતે વાર્તાલાપ થતું નથી, કારણ કે બંનેની વિચારસરણીમાં ફરક છે. જે અફઘાનિસ્તાન ગવર્નમેન્ટ છે એ ટ્રુ ડેમોક્રેસીની અંદર માને છે કે ભાઈ લોકોને પોતાના રાઇટ્સ હોવા જોઈએ, લોકોને ફ્રીડમ હોવી જોઈએ બોલવાની, હરવા ફરવાની, કરવાની. જ્યારે તાલિબાન એક કોમ્યુનિસ્ટ તરીકે કાર્ય કરે છે બરાબર, તો એને ફોકસ કરે છે. તો શું થશે આપણે હવે જોવાનું રહ્યું.
અમેરિકા દ્વારા સતત કાર્ય કરવામાં આવે છે કે ભાઈ ત્યાં શાંતિ સ્થપાઈ રહે, બરાબર, જેટલી બને એટલી. હાલ તકી તો એ એક ઇલેક્શન મુદ્દા તરીકે જ આને દેખાડવા માંગે છે, પણ જે પણ થશે એ આપણને ખ્યાલ આવી જશે. બીજી એક અગત્યની જે ચર્ચા છે એની વાત કરી લઈએ, એ છે તમને ઇન્ફોર્મેશન કદાચ ઘણા વિદ્યાર્થીઓ છે મળી હશે, તો અલગ અલગ ન્યૂઝ તમે જોઈ હશે, તો એ ન્યૂઝની અંદરની જે ચર્ચા છે એ કરવામાં આવેલી છે. ચર્ચા શું છે હું તમને સમજી લઉં. તમને ખ્યાલ હશે ગવર્મેન્ટ દ્વારા આપણે એક સેસની વાત કરેલી હતી, જેને જીએસટી કમ્પેન્સેશન સેસ કરીને મેં તમારી સાથે ચર્ચા કરી હતી. સેસ એટલે એવું સમજો કે આપણી જે પણ કોઈ પણ ટેક્સ સિસ્ટમ છે, બરાબર, પેલા અત્યારે જીએસટી છે, પેલા વેલ્યુ એડેડ ટેક્સ હતી, તો અલગ અલગ કારણોસર આપણે શું કરતા હોઈએ છીએ, ફંડ કલેક્ટ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અથવા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા સેક્સ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, બરાબર, જેનાથી શું થાય, એક એડિશનલ ટેક્સ કલેક્ટ થાય કે જેનો ઉપયોગ આપણે જે પણ કેટેગરી માટે કર્યો એ કેટેગરીમાં આપણે શું કરી શકીએ, એનો યુટિલાઇઝ કરી શકીએ. તો 35 પ્રકારના સેસ લગાડવામાં આવેલા હતા, બરાબર, અલગ અલગ. તો એમાંથી જેટલું પણ કલેક્શન થયું, મતલબમાં 2.75 લાખ જેટલું કલેક્શન થયું, એમાંથી ગવર્મેન્ટે ખાલી 1.64 લાખ જે એ સેસ હતું એનું યુટિલાઇઝેશન કર્યું, બાકીનો જે સેસ છે એ એમને એમ જે પડ્યો રહ્યો, બરાબર, જેનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં. તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે કે ભાઈ તમે સેસ જે પણ કારણોસર કલેક્ટ કર્યો તો એ ઉપયોગ કેમ ના કર્યો. બીજી વસ્તુ અહીંયા ચર્ચા કરેલી છે એ હું તમારી સાથે કરી દઉં કે હેલ્થ અને એજ્યુકેશન માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટે જે સેસ ટેક્સ ઇમ્પોઝ કર્યો હતો, બરાબર, તો ગવર્મેન્ટે એ જે કલેક્શન હતું એનો યુઝ જ નથી કર્યો. તો અહીંયા અને આવું પહેલી વખત નથી, બરાબર, આવું ઘણી બધી વખત થયું છે અને એ ઇન્ફોર્મેશન ક્વાક દ્વારા પબ્લિશ કરવામાં આવેલી છે. તો કેગના રોલને લઈને મેં તમારી સાથે ગઈકાલે પણ ચર્ચા કરી હતી, આજ પણ કરું છું કે એનો જે રોલ છે એ ખૂબ જ સારો છે, ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને એકાઉન્ટિંગની અંદર. તો એ તમને એના રોલની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બીજું કે ક્રૂડ ઓઇલમાં પણ જે સેસ લગાડવામાં આવ્યો તો એમાં પણ જે કલેક્શન થયું તો એનો ઉપયોગ પણ જે કરવો જોઈએ એ કર્યો નહીં. બીજું અહીંયા જીએસટીની અંદર પણ જે સેસ ઇમ્પોઝ કરવામાં આવ્યો હતો એનું પણ જે કલેક્શન થયું તો એ કલેક્શનનું જે ડિસ્ટ્રીબ્યુશન સ્ટેટને કરવું જોઈતું હતું, સેન્ટરે, એ સેન્ટરે કરેલું નથી, એ રીતની સ્પષ્ટતા અહીંયા કરવામાં આવેલી છે. આ શું થાય, આનું હવે તમારે કઈ કઈ માહિતી તમારી પાસે હોવી જોઈએ એની હું તમને ચર્ચા કરું. તો આ એક પ્રકારનું શું છે કે ભાઈ જે ગવર્મેન્ટ છે, બરાબર, એને એક વચગાળાનો આપણે રસ્તો કહેવાય એ મળી ગયો કે ભાઈ માની લો તમે કોઈ પણની ઉપર ટેક્સ ઇમ્પોઝ કરો ડાયરેક્ટલી, બરાબર, ટેક્સના પણ ટાઈપ આવે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, એ આપણે ઇકોનોમીની અંદર તમને તમારે પ્રિપેર કરવાનું હોય, મેં તમને જેમ ગઈકાલ લેક્ચરની અંદર જણાવ્યું છે એ રીતે. અત્યારે બધી ઇન્ફોર્મેશન હું તમારી સાથે ડિસ્કસ નહીં કરી શકું, પણ જરૂરી છે એનું ડિસ્કશન કરી લઈએ. તો માની લો કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર ડાયરેક્ટ ટેક્સ છે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે એમાં તમે સીધે સીધો ટેક્સ એપ્લાય કરો તો લોકો વિરોધ કરે, બરાબર, પણ જો તમે સેસના ફોર્મમાં કોઈ પણ ઇમ્પોઝ કરો 1%, 2%, 0.5%, તો શું થાય, કોઈ ઇમ્પોઝ કરે નહીં, બધા એને અલાઉ કરે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ માની લો ગવર્મેન્ટ દ્વારા જે 4% ઇમ્પોઝ કરવામાં આવેલો હતો સેક્સ ટેક્સ, જેમાં હેલ્થ અને એજ્યુકેશન સેસ ઇન્ક્લુડ હતો, બરાબર, તો એનો કોઈ વિરોધ ના કરે. કેમ, કારણ કે આ એક ગવર્મેન્ટ દ્વારા હેલ્થ અને એજ્યુકેશન ઉપર ખર્ચો થવાનો હતો એટલા માટે એ, તો આનું જે કોન્ટ્રીબ્યુશન આવે એનો કોઈ વિરોધ ના થાય, તો ગવર્મેન્ટ ઇઝીલી એપ્લાય કરી શકે અને પછી જે કલેક્શન થાય એનો ગવર્મેન્ટે ઉપયોગ કરવો જોઈએ હેલ્થ અને એજ્યુકેશન માટે. પણ અહીંયા વાત શું કરવામાં આવી કે ભાઈ એનો જે એજ્યુકેશન અને હેલ્થ માટે સેક્સ ભેગો કર્યો તો એનો ઉપયોગ ગવર્મેન્ટે એજ્યુકેશનમાં તો કર્યો પણ જે હેલ્થ ઉપર કરવાનો હતો, બરાબર, એ કર્યો નહીં. તો આ શું થાય કે ભાઈ તમે જે વાયદો કર્યો હતો સેક્સ કલેક્ટ કરવા માટે એ તમે ફોલો કરી શક્યા નહીં, બરાબર. તો આ એક પ્રકારની શું કહેવાય, લીગલ છેતરપિંડી કહેવાય, બરાબર, વાયોલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન કહેવાય. ભાઈ તમે જે કારણોસર સેન્ટર કલેક્શન કરે છે આ ટેક્સનું, બરાબર, સેસ ટેક્સનું, તો એનો ઉપયોગ એ એ વસ્તુ માટે કરતા નથી. બીજી વસ્તુ જે 14 ફાઇનાન્સ કમિશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ સ્ટેટ દ્વારા જે પણ સેન્ટર દ્વારા જે પણ 100 રૂપિયા, મતલબ 100%ની અંદર કલેક્શન કરવામાં આવે, એક્ઝામ્પલ તરીકે લઈ લો કે આપણે જો 100 રૂપિયા કલેક્ટ કરવામાં આવતા હોય
સેન્ટર દ્વારા, તો એમાંથી 42 રૂપિયા સ્ટેટને કોન્ટ્રીબ્યુટ કરવા જોઈએ. પણ એ 42ની અંદર જે ગવર્મેન્ટે સેસ તરીકે જે કલેક્શન કર્યું એ ઇન્ક્લુડ થતું નથી. ખૂબ અગત્યની બાબત છે, ધ્યાનથી સમજો. મેં તમારી સાથે આ ડિસ્કશન કરેલું જ છે કે ભાઈ ફોર્થ ફાઇનાન્સ કમિશને જે રેકમેન્ડેશન આપેલા હતા એમાં એવી રીતે આપેલા હતા કે ભાઈ જો પણ કોઈ સેન્ટરની 100% પ્રમાણે આપણે કોઈ પણ કલેક્શન થતું હોય, એક્ઝામ્પલ આપણે 100 રૂપિયાનું લીધું, તેમાં 42 રૂપિયા એને સ્ટેટને આપવા જોઈએ કે ભાઈ સ્ટેટ જેથી એનું પોતાનું સારી રીતે કાર્ય કરી શકે. પણ એ 42% પણ સેસ ટેક્સ ગણવામાં આવતું નથી, બરાબર. એની સિવાયના 42% હોય છે. એટલે સેન્ટર પાસે સેસમાં જે 35 પ્રકારના સેસ લગાવવામાં આવ્યા છે અને એમાં જેટલું પણ કલેક્શન થાય છે એ પર્ટિક્યુલર ટોટલ કલેક્શન એ અલગ અલગ જે સેસના હેતુસર ઉઘરાવવામાં આવ્યું ત્યાં કરવું જોઈએ, પણ સેન્ટર દ્વારા એ કરવામાં આવતું નથી. સેન્ટર દ્વારા એ જે ફંડ છે કાં તો એને રોકી રાખવામાં આવે છે અથવા બીજા કોઈ પણ પર્પઝ માટે અલગ જગ્યાએ વાપરવામાં આવે છે, પણ જ્યાં વાપરવું જોઈએ જેના માટે કલેક્ટ કર્યું છે ત્યાં વાપર્યું નથી, બરાબર. આ ખૂબ ગંભીર મુદ્દો કહેવાય, આની ઉપર ક્વેશ્ચન આવવાના પણ ચાન્સ છે. તો આ ઇન્ફોર્મેશન આપણી પાસે આવેલી છે, તો હજી જો આની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન આવશે તો આપણે ડિસ્કસ કરશું. એ પણ વિદ્યાર્થીને મેં અત્યારે જે માહિતી આપી એ ના સમજાયું તો ફરીથી એકવાર જોઈ લેવું કેવા શું માગું છું. અને અહીંયા જે સેન્ટરનો જે રોલ છે સેસ કલેક્શનને લઈને, બરાબર, એ ખાસ સમજો. અને તો પણ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો. બીજું ફરીથી એક ચર્ચા ચાલી રહી છે, એ છે ફાર્મ બિલને લઈને, બરાબર. હવે જે પણ આંદોલન કરી રહ્યા છે પંજાબના ખેડૂતો, બરાબર, તો એ ઉગ્ર સ્વરૂપ લે છે, જેમ કે ટ્રેનને રોકવાને લઈને કાર્ય આવ્યું છે. તો આના માટે અલગ અલગ આપણે જે બિલ છે, બરાબર, જે એસેન્શિયલ કોમોડિટી બિલ છે, પછી ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડર એન્ડ કોમર્સ બિલ છે, અને ફાર્મર પ્રોડક્ટ પ્રોટેક્શન એગ્રીમેન્ટ બિલ છે, આ બધી જે ચર્ચા છે એ આપણે અલગ અલગ તો કરી. તો ઘણા બધા વિદ્યાર્થી હતા કે જે એ લેક્ચરમાં હતા નહીં, તો એના ઘણા બધાના ડાઉટ હતા. તો હું તમને એક સ્પેશિયલ લેક્ચરની અંદર કે શા માટે ખેડૂતોનો વિરોધ કરી રહ્યો છે, કારણ શું છે, બરાબર. ગવર્મેન્ટ તો સારી સારી વસ્તુ દેખાડી રહી છે, બિલ ઓલરેડી પાસ થઈ ગયા છે, હવે ઇમ્પ્લિમેન્ટેશનનો વારો છે, તો ખેડૂતોનો પ્રોટેસ્ટ શા માટે કરે છે, એમને ડર કઈ વાતનો છે, તો એને લઈને હું તમને સ્પેશિયલ ક્લાસની અંદર બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દઈશ, કે જેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ખેડૂતોનો જે પ્રોટેસ્ટ છે એ બરાબર છે કે નહીં, એ તમને સમજવું સરળ થઈ જશે. હજી બધા ઘણા વિદ્યાર્થી છે જેને ફાર્મ બિલને લઈને કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, તો એ ક્વેશ્ચન પણ આપણે સ્પેશિયલ લેક્ચરની અંદર ઇન્ક્લુડ કરી દઈશું. બીજા અલગ અલગ જે ન્યૂઝ છે એ આપણે ચર્ચા કરેલી છે તો જોઈ લેજો, બરાબર. એક બે અપડિંગ નેક્સ્ટ જે પણ ચર્ચા થઈ, એક તમારી સાથે હું આજે ડિસ્કસ કરી લઉં જે અગત્યનું છે કે ભાઈ જે મહેન્દ્ર રાજ્યપક્ષા છે, બરાબર, જે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રીલંકાના, તો એણે મોદીજી સાથે વાત કરી છે ફિશરમેનને લઈને. તો એ શું છે આખો મુદ્દો એની હું તમારી સાથે ચર્ચા કરી લઉં, એટલે તમને ખ્યાલ આવી જશે આ ટોપિક. કારણ કે આ ટોપિકને આપણે ચર્ચા કરી નથી, બાકીના જે મેક્સિમમ એક ન્યૂઝ આવેલી છે એ આવેલી છે વોડાફોનને લઈને, કે જે ટ્રાયવાળો જે ટોપિક હતો, બરાબર, કે જે ગ્રોસ કલેક્શન હતું એની ઉપર જે ટેક્સ પે કરવાની વાત હતી, તો પરમાનન્ટ આર્બિટ્રરી જે કોર્ટ છે એના દ્વારા વોડાફોનના ફેવરની અંદર ડિસિઝન લેવામાં આવ્યું છે, તો એને લઈને પણ ઇન્ફોર્મેશન આવશે તો આપણે ચર્ચા કરશું, બરાબર. અત્યારે ખાલી એને જે નિર્ણય છે વોડાફોનના ફેવરમાં આવ્યો છે, તો એ ન્યૂઝ ઓફ આપણે ફર્સ્ટ ન્યૂઝમાં આવેલી છે, તો એ જોઈ લેજો. બીજી છે ફિશરમેનની, આખી ચર્ચા હું તમારી સાથે ડિટેલમાં નથી કરતો, અગત્યની બાબત છે હું તમને કહી દઉં. અહીંયા કહેવા શું માગે છે કે ભાઈ ભારતના જે સાઉથના માછીમારો છે, બરાબર, એ ફિશિંગ કરવા માટે કેવું હોય છે કે ડીપ સીની અંદર જતા હોય, બરાબર. પછી તમને મેં વાત કરી છે કે ભાઈ આપણી ઇન્ડિયાનું જે બેઝ લાઇન છે, બરાબર, જમીન એરિયો છે, ત્યાંથી 200 નોટિકલ માઇલ સુધી જે વોટર બોડી હોય એ ઇન્ડિયાની ગણાય, એની પછીનો જે એરિયો છે એ એરિયો જો કોઈ પણ કન્ટ્રીને ના લાગતું હોય તો એ ઓપન સી ગણાય, અને એની બાજુમાં કોઈ પણ કન્ટ્રી હોય તો ત્યાંથી 200 નોટિકલ માઇલ જેટલો એરિયો એ અલગ કન્ટ્રી જેવો એનો ગણાય. તો તમને ખ્યાલ હશે ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે બહુ ઓછી વોટર બોડી છે, બરાબર. તો ઘણો બધો એરિયા છે ઇન્ડિયાની અંદર આવે છે, જેવો ઇન્ડિયાનો એરિયો 200 નોટિકલ માઇલ પૂરો થાય ત્યાંથી શ્રીલંકાનો એરિયો શરૂ થઈ જાય. તો માછીમારોને કેવું થાય છે કે ભાઈ એ પોતાના એરિયામાં માછલી પકડતા પકડતા એક સમય એવો આવે કે ભાઈ પોતાના એરિયામાં માછલી પતી જાય, તો એ માછલી પકડવા માટે તેને પોતાની જે ટેરિટરી છે ઇન્ડિયન ટેરિટરી એમાંથી શ્રીલંકન ટેરિટરીમાં જતા રહેતા હોય છે. તો ત્યાંના જે પણ કોસ્ટગાર્ડ જે ઓફિસર હોય છે એ એમને પકડી લે છે, અથવા ઘણી વખત સંદિગ્ધ
વ્યક્તિઓ પકડાય તો ગોળી પણ મારી દે, બરાબર? આવી રીતના ઇન્સિડન્ટ થતા હોય છે. તો ભારતના જે સાઉથના માછીમારો હોય છે, બરાબર, અહીંયા 34 નો આંકડો આપવામાં આવ્યો છે, પણ એ અલગ અલગ હોઈ શકે છે, આંકડા મતલબ નથી. તો એવા જેટલા પણ માછીમારો શ્રીલંકન ટેરિટરીમાં જતા રહે છે, તો એને પકડી લેવામાં આવે છે, બરાબર, પછી એને આઈડેન્ટિફાય કરવામાં આવે છે અને પછી એને છોડવામાં આવે છે. ઘણી વખત મૃત્યુ પણ પામે, જે મેં તમને વાત કરી એ રીતની. તો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ આના માટે કોઈ પ્રોપર એક્ટિવિટી આ રીતની ના થાય, ફરીથી રિપીટ ના થાય, એના માટે એક્શન લેવાની વાત કરેલી, બરાબર. ડિટેલમાં જોઈ લેજો. આખો ટોપિક એ છે કે ભાઈ માછીમારો છે કે જેનું જીવન માછલી ઉપર ચાલે છે, માછલી પકડવા માટે એ ડીપ સીની અંદર જતા રહે છે. તો ત્યારે ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને શ્રીલંકન બોર્ડરમાં જતા રહે, તો ત્યાં એમને એરેસ્ટ કરી લેવામાં આવે છે. આવું એક એરિયામાં જોવા નથી મળતું. આપણે આવું જે ગુજરાતની પણ બોર્ડર છે, બરાબર, એ એરિયામાં પણ આપણે જોયું હતું કે જ્યાં પાકિસ્તાનના લોકો છે એ ઇન્ડિયન જે પણ માછીમારો છે એને પકડી લેતા હોય છે. આ બધી આપણે એક્ટિવિટી આની ચર્ચા કરી હતી. તો આના માટે કોન્ક્રીટ સ્ટેપ લેવાની વાત કરવામાં આવી હતી મહિન્દ્રા રાજપક્ષા દ્વારા પ્રાઇમ મિનિસ્ટર મોદીજી સાથે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર, બરાબર. પોતાની અટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. ઓલરેડી કયા સબ્જેક્ટની પ્રિપરેશન શરૂ કરી, ફ્રેશર વિદ્યાર્થીઓને જે ઇન્ફોર્મેશન આવી એ લેક્ચર ના જોયો તો એ પણ તમે જોઈ લેજો. અને હવે સ્પેશિયલ લેક્ચરની અંદર ઘણા બધા લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર, કે જેથી તમારી પ્રિપરેશન સારી રીતે થઈ શકે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, અંતે તમે બધા કરો મજા અને આપો રજા. જય હિન્દ, વંદે માતરમ.